खास करीने एक फ्रूट उपर चर्चा करीशुं अने ए चर्चानो विषय अत्यारे खूब ज महत्वनो छे, कारण के हवे शियाळानी शरूआत थई छे। शियाळानी शरूआत थई छे एटले हवे ए फळनी पण शरूआत थशे अने खास करीने ए फळ अत्यारे जो खावामां आवे ने, शियाळामां दररोज एक जो फ्रूट खावामां आवे रे तो घणा बधा फायदाઓ છે એના એના ફાયદાઓ વિશે પણ જાણીશું આપણે। આપણે આજે જામફળના પાક વિશે વાત કરવાની છે, એટલે જામફળ આમ તો ખૂબ જ સરળતાથી આપણે મળી રહેતા હોય છે, ગામડામાં હોય શહેરોમાં હોય તો જામફળ એ આપણે ખૂબ જ સરળતાથી મળી રહે છે, અને જ્યારે પણ ગામડાઓમાં કે જામફળ વાવવામાં આવ્યા હોય ત્યારે એક બે જામફળ હોય છે તો આજુબાજુના બધા લોકો ખાતા હોય છે, પણ ખાસ કરીને જ્યારે પૂરા ખેતરમાં એનું વાવેતર કરવામાં આવે ને ત્યારે એના ઉપર ખૂબ જ જાળવણી કરવી પડતી હોય છે, એની માવજત કરવી પડતી હોય છે, કારણ કે જ્યારે એક જ જામફળી આપણા ફળિયામાં હોય કે ખેતરમાં હોય કે આજુબાજુની જગ્યામાં હોય તો એ જામફળી છે એને આપણે કોઈ ખાસ પ્રકારની એની કોઈ કાળજી નથી રાખતા, કારણ કે એમાં જેટલું પણ આવતું હોય છે તો આપણે ખાવા પૂરતું હોય છે, પરંતુ જ્યારે ખાસ કરીને એને પાકનું વાવેતર કરવામાં આવે જ્યારે એમાંથી આપણે ઉત્પાદન લેવાનું હોય છે તો એમાં આપણે ઘણી બધી માહિતીની જરૂર પડતી હોય છે, અને એ માહિતી જે વધારે ઉત્પાદન લેવા માટે આપણે મદદરૂપ થતી હોય છે, અથવા તો એમાં રોગ ન આવે એના માટે મદદરૂપ થતી હોય છે, પૂરા સંપૂર્ણ રીતે મીઠાશવાળા જામફળ કઈ રીતે તૈયાર કરવાને એના માટે પણ ખૂબ જ મહત્વની માહિતી હોય છે, તો આ તમામ માહિતી માટે મારી સાથે ખેડૂત જોડાયા છે હિતેશભાઈ પટેલ દહેગામથી આપણી સાથે જોડાયા છે, અને ચંદ્રકાંતભાઈ ખેતી નિષ્ણાંત આપણી સાથે જોડાયા છે, આ બંને આપણે ખૂબ જ સરસ માહિતી આપશે જામફળના પાકની ખેતી હિતેશભાઈ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે, એટલે આપણે ખેતી કઈ રીતે કરવી ને એ તમામ માહિતી તેઓ આપશે, અને જામફળના ખાસ કરીને ફાયદા કેટલા કેટલા છે અને કઈ કઈ રીતે મદદરૂપ છે ને તો એ તમામ મુદ્દે આપણે ચંદ્રકાંતભાઈ પાસેથી માહિતી મળશે, અને ખાસ કરીને અત્યારે બાગાયતી પાક ઉપર ખેડૂતો વધારે પ્રોત્સાહિત થતા હોય છે, અને બાગાયતી પાકનું સૌથી વધારે વાવેતર થઈ રહ્યું છે, અત્યારે બગીચો બનાવવામાં આવે છે તો તમામ મુદ્દે આપણે વાત કરીશું, કારણ કે બગીચો બનાવવાના ઘણા બધા ફાયદા છે કે એક સાથે બે પાક આપણે લઈ શકીએ છીએ, બગીચો બનાવે છે એટલે ઋતુ પ્રમાણે અથવા તો બારમાસિક જે રીતે તૈયાર થતા હોય છે તો એ રીતે આપણે ફ્રૂટ કે જે પણ વાવેતર કર્યું છે બાગાયતી પાકમાં તો એનું પણ આપણે લઈ શકીએ છીએ, અને ખાસ કરીને એની સાથે સાથે મિશ્ર પાકમાં અન્ય પાકોનું પણ વાવેતર કરી શકીએ છીએ, તો જે જામફળી છે જામફળીનું વાવેતર કરી શકીશું, સાથે સાથે કેટલા વર્ષો સુધી આપણે જામફળનો પાક લઈ શકીશું એ તમામ મુદ્દે આપણે વાત કરીશું, અને ખાસ કરીને એને લેવા માટે જ્યારે અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે તો જામફળીમાં અન્ય ક્યાં ક્યાં પાકનું વાવેતર કરી શકીએ છીએ ને એ તમામ મુદ્દે આપણે વાત કરવી છે। તો આપણી સાથે બંને જોડાયા છે હિતેશભાઈ અને ચંદ્રકાંતભાઈ, બંનેનું સ્વાગત છે આપણા કાર્યક્રમમાં। હિતેશભાઈ, સૌથી પહેલા હું તમને પૂછવા માંગીશ કે જે રીતે જામફળીનું વાવેતર કરવામાં આવે છે તો ખાસ કરીને જે બગીચામાં અલગ અલગ છોડનું વાવેતર કરવામાં આવતું હોય તો ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓથી વાવેતર થતું હોય તો જામફળનું વાવેતર કઈ રીતે થાય છે, બીજથી થાય છે, રોપાથી થાય છે, કઈ રીતે થાય છે? નમસ્તે બેન, જામફળનું વાવેતર બે રીતે થાય છે, એક તો તમે બીજમાંથી રોપા તૈયાર કર્યા હોય અને એને પછી તમે ખેતરમાં વાવી શકો છો, અને બીજી રીતના કે એક કલમ દ્વારા તે રોપાને કલમ તૈયાર કરેલી હોય તો કલમ દ્વારા કરવામાં આવે છે, અને બંને માટે બંને બહુ સરસ પદ્ધતિ છે, તમે તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકો છો। તો આપણે રોપાથી તમે વાવેતર કરો છો તો એમાં કલમ વાળવાની હોય છે, કઈ રીતે રોપાથી વાવેતર કરો છો? એટલે કલમમાં બેન કલમ તૈયાર જ આવે છે, એટલે તમારે તમે જો ડિસાઇડ કરો કે આપણે કલમ વાળા રોપાનું વાવેતર કરવું હોય તો ઘણા બધા બજારમાં ઘણી બધી વેરાયટીના કલમના રોપા મળે છે, એમાંથી તમે તમારી ચોઇસ પ્રમાણે એનું ચોઇસ કરીને વાવી શકો છો। તો એ જે રોપા આપણે બજારમાંથી તમે લઈ આવો છો તો એ શું ભાવમાં પડે છે, કિંમત?
મિનિમમ બેન જો તમે સરકારી એટલે સરકારી બાગાયત ખાતામાંથી લાવો તો 50 રૂપિયાથી લઈને પ્રાઇવેટ 150 રૂપિયા સુધી પણ મળે. એટલે રોપો આપણે બંને જગ્યાથી લાવી શકીએ છીએ, સરકારી બાગાયતી વિભાગમાંથી પણ આપને મળી શકે છે. બિલકુલ. તમે ક્યાં જામફળનું વાવેતર કર્યું છે, લાલ જામફળ કે સફેદ જામફળ? બેન મેં દેશી ભાવનગરી સફેદ અને લાલનું વાવેતર કરેલું છે. 1/7/2019 ના દિવસે વાવેતર કર્યું છે. આ વર્ષે 3 વર્ષ પૂરા થઈ ગયા, આ 4th વર્ષ છે અને આ વર્ષથી ઉત્પાદન એનું શરૂ થઈ ગયું છે. બિલકુલ. એટલે 3 વર્ષથી તમે એનું વાવેતર કર્યું છે તો એની માવજત કરી રહ્યા છો, તો શરૂઆતના તબક્કામાં 3 વર્ષ સુધી તમે જે માવજત કરી છે એમાં ખાસ પ્રકારે કોઈ કઈ માવજત કરી છે, ખાસ કઈ કાળજી રાખવામાં આવી છે? બેન આમ તો છોડ છે એટલે છોડનું મોટો કરવો અને નાના બાળકનું મોટો કરવો બે સરખું છે. એટલે તમારે શરૂઆતથી જ જો એને બહુ સારી માવજત કરવામાં આવે અને યોગ્ય એટલે અમે પ્રાકૃતિક મોડલ મેં તૈયાર કરેલું છે, એટલે જો યોગ્ય માવજત એટલે યોગ્ય ખાતર દરેક જાતનો એટલે જૈવિક ખાતર જે છે એનાથી જો એને કરવામાં આવે તો આગળ જતા કોઈ પ્રશ્ન મોટા ભાગે થતા નથી. બરાબર છે. એટલે શરૂઆતમાં જયારે રોપનું વાવેતર કર્યું છે ત્યારે જ ખૂબ જ મહત્વના જે નિર્ણયો છે આપણે લેવાના હોય છે, એની કાળજી રાખવાની હોય છે. એટલે છોડ નાનું હોય ત્યારથી જ એની જાળવણી કરવામાં આવે તો આગળ જતા ઘણા બધા ફાયદા થાય છે. ચંદ્રકાંતભાઈ, જે રીતે જામફળની ખેતી અલગ અલગ કરવામાં આવે છે તો હાલ અત્યારે માર્કેટમાં વિદેશી જામફળ પણ ઉપલબ્ધ છે, ખાસ કરીને જેમાં 500 ગ્રામ કરતા પણ વધારે વજન ધરાવતા જામફળ છે, તો એ જામફળમાં અને જે દેશી જામફળ છે એમાં ફરક કેટલો ગણી શકાય? ચંદ્રકાંતભાઈ, જે રીતે આપણે જામફળનું વાવેતર કરીએ છીએ તો અહીંયા આપણે ગુજરાતમાં જે જામફળનું વાવેતર થાય છે તો એમાં દેશી, જે રીતે હિતેશભાઈએ કહ્યું એ રીતે દેશી જામફળનું વાવેતર થાય છે, જેને મધ્યમ સાઈઝ હોય છે, એક દડાના કદનું હોય છે અંદાજિત, અને જે વિદેશી જામફળ છે જે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને 500 ગ્રામ આસપાસનું એનું વજન હોય છે અથવા તો એના કરતા પણ વધુ વજન ધરાવતા હોય, તો આ જામફળમાં ફેરફાર કેટલો? કેમ કે આપણું જે દેશી જામફળ છે ને એમાં મીઠાશ વધારે હોય છે, જ્યારે પેલા જામફળમાં મીઠાશ ઓછી હોય છે, તો આરોગ્યની દ્રષ્ટિએ એમાં ફેરફાર કેટલો હોઈ શકે? આરોગ્યની દ્રષ્ટિએ ખાસ થાય ખરો, એ વિદેશી જામફળ નથી પણ એ અહીંયા ડેવલપ કરેલું બેંગ્લોર ની અંદર આ જામફળ છે અને એ હાઈ યીલ્ડિંગ એટલે ઉત્પાદન વધારે આપે, મોટું ફળ હોવાને કારણે ઉત્પાદન વધારે આપે અને ખેડૂતને પ્રોફેશનલી વાવેતર કરવામાં ઈઝી રહે અને નફાકારક રહે એવું હોય છે. પણ જામફળ માટે એવું કહેવાય છે કે જામફળ તમે જેમ સફરજનમાં કે રોજ એક તમે સફરજન ખાઓ અને ડોક્ટરને દૂર રાખો એવું જામફળનું છે. તમે રોજ એક જામફળ ખાઓ અને તમે તમારી તંદુરસ્તી જાળવી રાખો. કેમ? તો ઘણા બધા રોગ, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, પછી તમારી પેટની પ્રોબ્લેમ્સ છે, એ બધામાં ખૂબ કામ કરે છે. કારણ કે જે લાલ કલર હોય છે એમાં લાઇકોપીન હોય, લાઇકોપીન શું છે, બ્રેસ્ટ કેન્સર જે કેન્સર જે છે પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સર બ્રેસ્ટ કેન્સર છે એને રોકવામાં બહુ મોટું મદદ કરે. ટામેટા જે લાલ કલરના ફ્રૂટ હોય એમાં લાઇકોપીન હોય, લાઇકોપીન નામનું એક તત્વ હોય છે જે એનું એક્સ્ટ્રેક્ટ લાઇકોપીન તરીકે તો ખૂબ મોંઘું વેચાતું હોય છે, 10-15 હજાર રૂપિયા કિલોના ભાવનું હોય, તો એ તત્વ આમાંથી મળી રહે છે. એ ઉપરાંત જામફળમાં વિટામિન સી છે. વિટામિન સી નું શું કામ? કે તમારી રોગ પ્રતિકારકતા શક્તિ વધારે, રોગ પછી જે રોગ થયો હોય એનો સામનો કરવાની તમારી તાકાત વધે, એટલે ઓછી દવાથી તમે જલ્દી રિપેર થઈ જાઓ, તો આવી વાત છે. એટલે આમાં ખૂબ સારા સમૃદ્ધ પ્રમાણમાં વિટામિન સી છે, એટલે આ ફળનું સેવન કરવું જોઈએ.
પણ જે લોકોને ખૂબ પેટની કોઈ સમસ્યા હોય તો તેમણે બહુ આ જામફળનું વધારે પડતું સેવન ના કરવું જોઈએ, અને કબજિયાતની પીડા હોય એમને પણ ના કરવું જોઈએ. બીજી એક અગત્યની વાત હું પછી આગળ તમને કહેવા દઉં છું. બિલકુલ હિતેશભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ તો જામફળના જે રીતે નાનો છોડ હોય ત્યારથી તો કદાચ જરૂર નહીં પડતી હોય, પરંતુ હવે આવવાની શરૂઆત થાય છે તો હવે એ ફળ આવવાની જયારે શરૂઆત થાય છે ત્યારે રોગ કદાચ વધારે પ્રમાણમાં આવતા હશે, તો એ રોગના નિવારણ માટે શું કરો છો અને ખાસ વધારે પડતા રોગ અત્યારે ક્યાં ક્યાં આવે છે? બેન, મારે લગભગ કોઈ રોગ આવ્યો તો એવું મને લાગતું નથી, પણ અમે જે એના એક જાતના આમ ખામઠા જેવી ઈવડો પડતી હોય છે જે પાનને કોડી ખાતી હોય છે, તો એના માટે અમે 10 પણની અર્કનો સ્પ્રે કરીએ છીએ જેના લીધે એમાં ઘણો ફાયદો થાય છે. બરાબર. હવે જે રીતે તમે દવાનો છંટકાવ કરો છો એ રીતે ખાતર કે પોષણ પણ આપતા હશો, તો પોષણમાં તમે શું આપો છો? પોષણમાં બેન અમે છે ને દરેક એક રોપાને 3-4 કિલો ઘન જીવામૃત બનાવી અને દર ચોમાસામાં આપી દઈએ છીએ, અને પિયત સાથે જીવામૃત આપીએ છીએ, અને જે એની મીઠાશ માટે હોય છે તો એ ખાટી છાશ હોય ગીર ગાય દેશી ગાયની એનું અમે એક ટાંકાની અંદર સ્ટોરેજ કરીએ છીએ, અને એની અંદર તાંબાનો વાયર નાખી અને એકાદ મહિનો સુધી રહેવા દઈએ છીએ, અને જ્યારે પણ પિયત આપીએ ત્યારે પિયત સાથે આપીએ છીએ એટલે જે ખાટી છાશના લીધે જે એનો ટેસ્ટ આવે એ ખૂબ ભરપૂર એનો ટેસ્ટ આવતો હોય છે. બિલકુલ. હવે ઘણી વખત એવું થતું હોય કે જયારે દેશી જામફળ છે ને એમાં મીઠાશ વધારે હોય છે, જયારે અન્ય જામફળમાં મીઠાશ ક્યારેક ઓછી આવતી હોય છે, તો મીઠાશ લાવવા માટે શું કરો છો? હા બેન, જે મેં વાત કરી ને કે મીઠાશ લાવવા માટે ખાસ એ જ વસ્તુ છે કે જે એક ખાટી છાશ નો પ્રયોગ છે એ જે મને આપણે અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ખાટી છાશ ના લીધે એટલે છાશ એટલે જે દહીંમાં કે એટલે એના અંદર ભરપૂર બેક્ટેરિયા હોય છે, અને બેક્ટેરિયાના લીધે જે આપણે ફ્રૂટ તૈયાર થાય છે એમાં જે રસ નો સ્વાદ આવે છે એ ભરપૂર રસ સ્વાદ નો એનો સ્વાદ આવે છે. એટલે તમે જે છાશ નો છંટકાવ કરો છો એ તાજી છાશ નો છંટકાવ કરો છો કે વાસી? જૂની બેન, બહુ જૂની ખાસી ખાટી છાશ હોય એનો છંટકાવ પણ થાય અને એને સ્ટોરેજ કરી મૂકીએ, અને સ્ટોરેજ કરીએ એટલે એના અંદર ધારો કે 1000 લીટર ની સ્ટોરેજ કરીએ તો 1 કિલો તાંબાના વાયર હોય એના અંદર નાખી દેવાના, એટલે બહુ એક્ચ્યુઅલી મને એ પદ્ધતિનો શું ખ્યાલ છે ખબર નથી, પણ જે અધિકારીઓ મારા ત્યાં આવેલા છે એમનું એવું કેવું છે કે એના લીધે તાંબાના વાયર જે ખાટી છાશ ના મિશ્રણ થી એમાં ભરપૂર પેલું તૈયાર થાય છે, અને એનો પાવામાં પાવાથી આપણા છોડનું ઘણું પોષક તત્વો મળી રહે છે. બિલકુલ. એટલે છોડને જો આયુર્વેદિક રીતે તમે જે રીતે તૈયાર કરી રહ્યા છો, ખાસ કરીને જે શાકભાજી લીલા શાકભાજી હોય અથવા તો ફળ હોય, તો એની ગુણવત્તા વધારે ક્યારે જળવાઈ રહે કે જયારે એને તમે સજીવ ખેતી દ્વારા અથવા ઓર્ગેનિક રીતે તમે તૈયાર કર્યું હોય, અને ખાસ કરીને જે રીતે તમે કહી રહ્યા છો એ રીતે જો એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ રીતે એની મીઠાશ વધારે જળવાઈ રહેતી હોય, કદાચ દવાથી એટલી મીઠાશ નથી આવતી જેટલી આ રીતે આપણે ઘરની પદ્ધતિથી કહી શકાય કે ઘરની જે વસ્તુઓ છે એનો ઓર્ગેનિક પદ્ધતિથી આપણે એનો ઉપયોગ કરીએ તો એનાથી વધારે ફાયદો થતો હોય છે. ચંદ્રકાંતભાઈ, આપને કઈક જામફળ વિશે પણ માહિતી આપવાના હતા. જામફળની અંદર જે એને આપણે ખાવામાં જુદી જુદી રીતે ઉપયોગ કરીએ, જેલ બનાવીએ છીએ, એનો શરબત બનાવીએ, પછી એની 500 વાનગીઓ એની જુદી જુદી રીતની થાય છે. તો એ ઉપરાંત સૌથી મહત્વનું જે રિસર્ચ ની અંદર જે એના પાન છે એ પાન બહુ જ ઉપયોગી છે ડાયાબિટીસ ની અંદર, પછી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર એને ઉકાળો કરીને પીવામાં આવે તો ડાયાબિટીસમાં શુગરમાં ઘટાડો પડે, એટલે એના પાનનો એના ફળ કરતા સૌથી વધુ ઉપયોગ બતાવેલો છે રિસર્ચમાં માલુમ પડેલો છે. તો પાન નો ઉપયોગ મારા ખ્યાલ મુજબ ખૂબ મેડિસિનલ એટલે ફાર્માસીટિકલ રીતે બહુ ઉપયોગી હોવાથી
કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની જો આમાંથી કોઈ મેડિસિન બનાવે તો ખેડૂતને ડબલ લાભ થાય. એક તો પાન વેચવાથી પણ લાભ થાય અને ફળ વેચવાથી પણ લાભ થાય. તો આ એક નવું સંશોધન, નવું તો ના કહેવાય પણ ઘણા વખતથી સંશોધન છે જે આપણા ધ્યાનમાં નથી આવેલું. તો આ સૌથી ઉપયોગી વસ્તુ છે. એનું પાન જે બ્લડ પ્રેશરમાં ખૂબ, બ્લડ પ્રેશર પછી કોલેસ્ટ્રોલ, હાર્ટની બીમારી, કેન્સર એ બધામાં ખૂબ ઉપયોગી છે એ પાનની, એની જુદી જુદી રીતે વાપરવામાં. પણ ટૂંકમાં એમાં જે તત્વો રહેલા છે એ આ બધા બીમારીઓનો સામનો કરે એવા છે. તો એના પાનનું ઇમ્પોર્ટન્ટ એટલું જ છે. તો એ પાનમાંથી બીજી કોઈ, માનો કે એનો પાવડર કરીને એને બીજી કોઈ રીતે એના વ્યંજન બનાવી અથવા તો રેસીપી બનાવીને ઉપયોગ થાય તો એ પણ ઉપયોગી થાય એમ છે. જી બિલકુલ, જે રીતે તમે કહી રહ્યા છો એ રીતે જામફળ ખાવાના ઘણા બધા ફાયદા છે. એટલે મેં શરૂઆતમાં જ કહ્યું કે હમણાં શિયાળાની સમય શરૂ થયો ગયો છે, એટલે શિયાળાના જે 3-4 મહિના છે દરરોજ સવારે એક આખો દિવસમાં એક જામફળ જો ખાવામાં આવે ને તો એના આરોગ્ય માટે ખૂબ જ ફાયદા છે અને ફાયદાકારક છે. જેવી રીતે આપણે અન્ય ફળ કે જે રીતે સફરજન ને આપણે ખાવાના ફાયદાઓ છે ને, એ રીતે શિયાળામાં જો જામફળ ખાવામાં આવે ને તો એના બધા પણ ઘણા બધા ફાયદાઓ છે. અને જામફળ ખેતી વિશે પણ આપણે માહિતી મેળવી રહ્યા છીએ, પરંતુ આજે આપણી પાસે સમયનો અભાવ છે એટલે આવતીકાલે ફરીથી આપણે જામફળની માહિતી વિશે ફરીથી આપણે ચર્ચા કરીશું. અને હજુ પણ ચંદ્રકાંતભાઈ માટે પણ ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે અને હિતેશભાઈને પણ ખેડૂતોના પ્રશ્નો આવી રહ્યા છે. તો આ તમામ પ્રશ્નોના આપણે આવતીકાલે જવાબ આપીશું. આજે આપણી પાસે સમયનો અભાવ છે તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.